હું તો કઈ નહીં લાવ્યો, આપશે ગરમ? જીતેન્દ્ર પટેલ કઈ કહો તમારા વિશે. મારું નામ જીતેન્દ્ર પટેલ છે. હું જ્યાં નોકરી કરતો ત્યાં મને 10 વર્ષનો એક્સપિરિયન્સ છે. ત્યાં મારી સેલરી 1 લાખ રૂપિયા હતી. ત્યાં 10 વર્ષની અંદર મને ઘણા બધા એવોર્ડ મળેલા છે અને ઘણું બધું પ્રમોશન પણ થયેલું છે મારું. તો મને આશા છે કે તમે મને નોકરી ઉપર રાખશો. ચલો હવે બધું જવા દો. બીજો અને છેલ્લો સવાલ, તમને અમે કેમ નોકરી ઉપર રાખીએ, શું કારણ? સાહેબ, હું મારું કામ બહુ પ્રમાણિકતાથી કરું છું. તેમ તમે જે મને કામ આપો છો તેના એ કામ તો હું પૂરું કરું જ છું. તેના સિવાયનું જે વધારાનું કામ મારાથી જે થઈ શકતું હોય તે પણ હું પૂરું કરું છું. બીજું તો જે રજાઓ આવે છે હું રજાઓ બહુ પાડતો નહીં સાહેબ. એક વખત તમે મને મોકો આપો પછી જુઓ. તો તમારો ફોન લાવજો. એક છોટી સી નોકરી કા તલબ ગાર હું મેં, એક છોટી સી નોકરી કા તલબ ગાર હું મેં, તુમસે કુછ ઓર જો માંગું તો ગુનહગાર હું મેં. ગજેન્દ્રસિંહ ચુડાસમા, ટેલ મી સમથિંગ અબાઉટ યોર સેલ્ફ. મારું નામ ગજેન્દ્ર છે. મેં 2 વર્ષ પહેલાં જ મારી ડિગ્રી કમ્પ્લીટ કરી છે એટલે મને કોઈ અનુભવ નથી, પરંતુ મારામાં કામ કરવાની ક્ષમતા છે. મને કોલેજમાં ઘણા બધા મેડલો મળેલા છે. મેં ઘણી બધી જગ્યાએ ઇન્ટરવ્યૂ આપ્યા છે. મને આશા છે કે તમે મને તમારા ત્યાં જોબ પર રાખશો. હવે બધું જવા દો. છેલ્લો અને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, તમને કેમ રાખીએ અમે જોબ ઉપર, બોલો. હું ઈમાનદાર છું. મેં ઘણા બધા સર્ટિફાઇડ કોર્સ કરેલા છે. મારા કોલેજના પ્રોફેસરનું રિકમેન્ડેશન પણ મારી પાસે છે. તમારી કંપનીમાં જે સોફ્ટવેર છે એનો મેં કોર્સ કરેલો છે, એનું સર્ટિફિકેટ મારી ફાઇલમાં છે. હા, ભાઈ ફોન લાવજો તમારો. સપના હજારો મનમાં છે તો એક તારા સપને ફસાય. શું લે છે શું આ યાર, જેને હોય એને આ બીજું કઈ ઉતતું નહીં. એ કામ કર લે ભાઈ, તું આ પકડ અને હેડી પકડ અને તું આ જો ઘરે જઈ જા. આ જો આમ જો નવ આવી જા જા જો. એક છોટી સી નોકરી કા તલબ ગાર હું મેં, એક છોટી સી નોકરી કા તલબ ગાર હું મેં, તુમસે કુછ ઓર જો માંગું તો ગુનહગાર હું મેં. આપડા વિશે કોઈ બી ને પૂછો ગામમાં, ના કે એવું બને જ નહીં. એટલે કઈ ખાસ છે તારામાં તો એ કે. સાહેબ, તમે તો કીધું જે ખાસિયત હોય બધા, મારામાં આ જ ખાસિયત. ફોન લાવજો તમારો.
જૂના પિયા જોવે છે બે મારા ભાઈ તારી નોકરી પાકી રા ક્રેઝી જૂના પિયા જો બગા ક્રેઝી જૂના પિયા જો હસતા રહો લોકોને હસાવો બે આપણે બધું કેવું નવું નવું લાગે ખબર